નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ જ્ઞાન વિશ્વમાં. હું છું પ્રકાશ રાખોલિયા અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન વિશ્વ. આ ચેનલની અંદર વિવિધ શૈક્ષણિક માહિતીઓ, અભ્યાસક્રમો તથા સરકારી યોજના અને ટેકનોલોજી વિશેના વિડીયો અપલોડ કરવામાં આવે છે. હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને બાજુના બેલ આઇકન ઉપર પણ ક્લિક કરો કે જેથી કરીને તમને આ ચેનલના નોટિફિકેશનો મળતા રહે. બાળ મિત્રો, આપણે જોઈ રહ્યા છે સ્વાધ્યાય 8.2 નો દાખલા નંબર 6, ધોરણ 8, પ્રકરણ 8, રાશિની તુલના. વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પરના અક્ષરો તમે ના વાંચી શકતા હોય તો અહીંયા ઓપ્શનના 3 ટપકા આપ્યા છે ને, ક્લિક કરી ક્વોલિટીનો જે ઓપ્શન છે ને મેક્સિમમ પસંદ કરો કે જો સારું ઇન્ટરનેટ હોય તો 1080 પિક્સલ એટલે કે ફૂલ એચડી અથવા 720 પિક્સલ, અને જો ધીમું ઇન્ટરનેટ હોય તમારી પાસે તો ઓછામાં ઓછા 480 અથવા 360 સિલેક્ટ કરો કે જેથી બોર્ડ પરના અક્ષરો તમે ક્લીન વાંચી શકો. દાખલા 6 માં આપણને એવું કીધું છે કે વેચાણ દરમિયાન એક દુકાનમાં બધી વસ્તુઓમાં છાપેલી કિંમત પર 10% વળતર હતો, 10% છૂટ હતી. તો એક ગ્રાહકે એક જોડી જીન્સ 1450 રૂપિયા અને બે શર્ટ દરેકના 850 ની છાપેલી કિંમત પર એને કેટલા રૂપિયા આપવા પડ્યા હશે. તો આપણે પહેલા તો એ ગોતવું પડે કે એ જે કુલ કિંમત એના જેટલી વસ્તુની ખરીદી એની કુલ કિંમત કેટલી થાય. તો આપણે લખીએ કે એને એક જીન્સ ની એક જોડી કેટલામાં ખરીદી, તો કે રૂપિયા 50 માં. તો લખીએ ગ્રાહકે ખરીદેલ જીન્સ ની કિંમત બરાબર રૂપિયા 1450. પછી એને શું ખરીદ્યું છે? બે શર્ટ દરેકના રૂપિયા 850. તો લખીએ ગ્રાહકે ખરીદેલ શર્ટ ની કિંમત બરાબર 2×850. શા માટે મેં 2×850 કર્યા? તમે બે શર્ટ ખરીદા, એકની કિંમત 850 એવા 2, તો 2×0 એટલે કે 0, 5×2 10 ની 0, વધી પડી 1, 8×2 16 ને 1 17. તો રૂપિયા 1750 માં એને બે શર્ટ ખરીદા. તો હવે આપણે લખીએ ગ્રાહકે ખરીદેલ વસ્તુની કુલ કિંમત. ગ્રાહકે જે વસ્તુ ખરીદી એની કુલ કિંમત કેટલી થઈ? તમે 1450 નું જીન્સ ખરીદ્યું અને 1700 રૂપિયાના શર્ટ ખરીદ્યા, તો આપણે બંનેનો સરવાળો કરી નાખે 1450 વત્તા 1700. 0×0 0, 5×0 એટલે કે 5, 7×4 એટલે કે 11 નો એકડો, વધી પડી 1, 1×2 ને 3. તો કુલ ગ્રાહકોએ રૂપિયા 3150 ની વસ્તુ ખરીદી હશે. હવે આપણે એમાં જોઈએ આપણને કેટલી છૂટ આપી છે, તો કે 10%. તો આપણે લખીએ દરેક વસ્તુ પર 10%ની છૂટ છે. હવે 10%ની છૂટ છે તો ટકાવારી હંમેશા સેના આધારે ગણાય? તો કે સોના આધારે. તો આપણે લખીએ રૂપિયા 100 ની ખરીદી પર છૂટ બરાબર 10% છે. સોના આધારે ગણાય એટલે માની લો કે આપણે 100 રૂપિયાની વસ્તુ ખરીદવી હોય તો આપણને કેટલા રૂપિયા બાદ મળે? તો કે 10 રૂપિયા, એટલે કે આપણે 90 રૂપિયા ચૂકવવા પડે. પણ આપણે વસ્તુ કેટલાની ખરીદવાની છે? તો કે 3150 ની. તો તેથી રૂપિયા 3150 ની ખરીદી પર છૂટ બરાબર પ્રશ્નાર્થ. આપણે ચોપડી ગુણાકાર કરશું, આ છેડો ને આ છેડો ભેગા કરી દે, આ છેડો ને આ છેડો, તો બરાબર 3150 × 10 છેદમાં 100. 0 0 જશે 0 0 જશે, તો કેટલા રૂપિયા આવશે? ગ્રાહકને મળેલી છૂટ બરાબર 315 રૂપિયા. ગ્રાહકને મળેલી છૂટ બરાબર 315 રૂપિયા. હવે આપણે એવું કીધું છે કે ગ્રાહકે કેટલા રૂપિયા આપવા પડશે, તો આપણે લખીએ ગ્રાહકને ચૂકવવાની
રકમ અથવા તો આપવા પડતા રૂપિયા બંને લખી શકાય. તેની મૂળ કિંમત કેટલી હતી? તો કે 3150. અને એમાં ને છૂટ કેટલી મળી? તો કે 315 રૂપિયા. તો આપણે બાદ બાકી કરીએ, અહીંયા આપણે 10 થશે, અહીંયા બની જશે 4. 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 1 જાય તો 3, 1 માંથી તો 3 જશે નહીં. તો અહીંયા આપણે કરી દઈએ 11 અને અહીંયા કરી દઈએ 2. તો 11 માંથી 3 જાય તો 8 અને 2 ના 2 રૂપિયા. તો આપણે લખીએ ગ્રાહકે 10% છૂટ સાથે કુલ 2835 રૂપિયા, એટલે કે રૂપિયા 2835 ચૂકવવા ના થશે. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. વિડીયોને પોઝ કરી દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લ્યો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઇક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.